નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય અંગ્રેજી, જેમાં યુનિટ નંબર 3 એટલે કે એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ સાથેની એક મુલાકાત, જેનો આજે આપણે પાર્ટ 2 ભણવાના છીએ, જેની અંદર આપણે શોર્ટ નોટ સોલ્વ કરશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જે છે આ ચેપ્ટરની સંપૂર્ણ સમજૂતી અનુવાદ સાથે સોલ્યુશન જે છે જોયું હતું, જો તેનો વિડીયો તમે ન જોયો હોય તો તેની લિંક નીચે વિડીયોમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલુ કરીએ આજનો ટોપિક. આજે છે ભણવાની ચેપ્ટર નંબર 3ની, યુનિટ નંબર 3ની શોર્ટ નોટ્સ. આ ચેપ્ટરમાં આપણને બે શોર્ટ નોટ આપી છે. પહેલી છે અરુણ કૃષ્ણમૂર્તિ, એ વ્યક્તિ વિશે આપણે વાત કરવાની છે. બીજી શોર્ટ નોટ છે અરુણ્સ એનજીઓ, EFI. અરુણનો જે એનજીઓ છે, એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, તેના વિશે વાત કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, બંને શોર્ટ નોટ જે છે એ બંને શોર્ટ નોટ છે સિમિલર, પણ ઇટ ઇઝ નોટ અ સેમ. બંને સરખી છે પણ એક સરખી નથી. બંને એમ કહેવાય કે સંગત છે, એકબીજાને રિલેટેડ છે, કે અરુણના એનજીઓમાં અરુણ કૃષ્ણમૂર્તિ વિશે વાત કરવાની જ હોય અને અરુણ કૃષ્ણમૂર્તિ વિશે એના એનજીઓમાં વાત કરવાની જ હોય છે. પણ આ બંને જે છે એ સુસંગત છે પણ સરખી નથી. જે વસ્તુ હું તમને બતાવીશ આપણે ભણીશું. ચાલો શરૂ કરીએ આજની શોર્ટ નોટ. હવે શોર્ટ નોટ શરૂ કરવાની પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમારી માટે એક ખાસ સૂચના, એક નાની એવી જાહેરાત લઈને આવ્યો છું કે આપણે તમારી માટે, માત્ર તમારી જ માટે એક એપ્લિકેશન લોન્ચ કરી છે. નામ છે તેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશનની અંદર ધોરણ 3 થી 12ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, એ પણ એકમ કસોટી સાથે, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બધું ઘણું બધું મટીરિયલ જે છે માત્ર ને માત્ર આપણે તમારી માટે આ એપ્લિકેશનમાં પ્રોવાઈડ કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં અભ્યાસ કરો છો એટલે ખાસ જે છે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનું ચૂકશો નહીં, કારણ કે તમામ વિષયનું, ફરીથી કહું છું, તમામ વિષયનું બધું મટીરિયલ જે છે આપણા એપ્લિકેશનમાં માત્ર ને માત્ર તમારા માટે અવેલેબલ કરેલું છે. તો ઝડપથી ડાઉનલોડ કરો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી હશે અને તે લિંકને પણ તમારા મિત્રો સુધી શેર કરો. આગળ વધી પછી છે શોર્ટ નોટમાં. શોર્ટ નોટ નંબર 1, પહેલી શોર્ટ નોટ છે અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ વિશેની વાતચીત કરવાની છે. એના મુદ્દા જોઈ લઈએ, એના સવાલ જોઈ લઈએ, કે આપણે એ સવાલ ઉપરથી આપણને અંદાજો આવે કે આપણે શોર્ટ નોટની અંદર શું લખવાનું. ઘણા જે વિદ્યાર્થી મિત્રો છે, આ બધા વિદ્યાર્થીઓ આ વસ્તુને સ્કીપ કરી નાખે છે. આજે આની અંદર જે મુદ્દાઓ લખ્યા છે એ મુદ્દાઓ વાંચતા નથી, શોર્ટ નોટને ગોખવાની પદ્ધતિથી જે છે શોર્ટ નોટ યાદ રાખે છે, અને જે પદ્ધતિ એકદમ ખોટી છે. ખાલી સવાલ સમજી લો ત્યાં પણ તમને જે છે ઘણું ખરું યાદ આવી જશે. પહેલું છે હુ ઇઝ અરુણ કૃષ્ણમૂર્તિ, અરુણ કૃષ્ણમૂર્તિ કોણ છે. પછી વોટ ઇઝ ધ નેમ ઓફ હિઝ એનજીઓ, એના એનજીઓનું નામ શું છે. પછી હાઉ ઓલ્ડ વેન હી ફાઉન્ડેડ ધ એનજીઓ, જ્યારે એણે એનજીઓની સ્થાપના કરી ત્યારે એ કેટલા વર્ષના હતા. પછી કહે છે વોટ આર ધ એક્ટિવિટીઝ ઓફ અરુણ એન્ડ હિઝ ટીમ, અરુણ અને એની ટીમની એક્ટિવિટી શું છે. વિચ વોઝ હિઝ ફર્સ્ટ એક્ટિવિટી, પહેલી એક્ટિવિટી શું હતી. અને વોટ આર અરુણ્સ વ્યૂ ઓન એનિમલ્સ એન્ડ બર્ડ્સ, અરુણનું એના પ્રાણીઓ અને પક્ષીઓ ઉપરનો શું એનો મંતવ્ય છે, એનો શું વ્યૂ છે. વાય શુડ વી કીપ ધ વોટર બોડી ક્લીન, આપણે પાણીને સાફ શા માટે રાખવું જોઈએ, આમાં અરુણનું શું કહેવું છે. વાય ડીડ હી ક્વિટ હિઝ જોબ, એને જોબ શું કામ મૂકી દીધી. અને હાઉ ડઝ હી એન્કરેજ સ્ટુડન્ટ્સ, એ વિદ્યાર્થીઓને કઈ રીતે આગળ એન્કરેજ એટલે કે પ્રેરણા આપે છે. એટલા મુદ્દાઓ જે છે, હવે વિદ્યાર્થી મિત્રો ખાલી એટલા મુદ્દા જોઈ લો, એટલા મુદ્દા ઉપરની ખાલી જવાબ આપી દો તો એ શોર્ટ નોટ આખી પૂરી થઈ જાય. ચાલો જોઈએ શોર્ટ નોટનું સોલ્યુશન કરીએ. કહે છે કે અરુણ કૃષ્ણમૂર્તિ ઇઝ અ યંગ એન્વાયરમેન્ટાલિસ્ટ, અરુણ કૃષ્ણમૂર્તિ એક યુવાન પર્યાવરણવાદી છે. એટ ધ એજ ઓફ 17, 17 વર્ષની ઉંમરે હી ફાઉન્ડેડ ધ એનજીઓ, એણે એક એનજીઓની સ્થાપના કરી. એનજીઓ એટલે શું થાય, મેં તમને આગળ પણ શીખવાડ્યું હતું. એનજીઓ એટલે થાય છે એનજીઓ, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, બિન સરકારી સંસ્થા, જે સંસ્થા સરકારના કામ જ કરતી હોય પણ એમાં સરકારનો કોઈ ભાગ હોય નહીં. કહે છે કે એણે એક બિન સરકારી સંસ્થાની શરૂઆત કરી હતી, એનું નામ હતું કોલ્ડ એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, EFI. પછી કહે છે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલ્યુન્ટિયર્સ, અરુણ અને તેના સ્વયંસેવકોની ટીમ ક્લીન બીચીસ એન્ડ અધર વોટર બોડીઝ, કે તે બીચીસ એટલે કે થાય છે દરિયા કિનારાઓ અને બીજા જળાશયો સાફ કરે છે. પ્લાન્ટ ટ્રીઝ, વૃક્ષો વાવે છે. એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, અને પર્યાવરણને અનુરૂપ હોય, પર્યાવરણને અનુકૂળ હોય તેવી કાગળની કોથળીઓ બનાવે છે.
अरुण फर्स्ट क्लीन्ड द लेक नेक्स्ट टू हिज हाउस. हवे सौथी पहेला कई प्रवृत्ति करी हती ए लख्युं छे के अरुण फर्स्ट क्लीन्ड अ लेक नेक्स्ट टू हिज हाउस. अरुणे सौथी पहेला ने घरनी बाजूमां जे तळाव हतुं ए साफ कर्युं हतुं. विच वॉज हेवीली पॉल्यूटेड, जे खूब ज वधारे प्रदूषित थई गयुं हतुं. लेंडिंग टू ध स्प्रेड ऑफ मॉस्किटोस, अने जे प्रदूषणना कारणे एमां घणा बधा मच्छरो वधी गया हता. एंड मेकिंग ध प्लेस अगली, अने एना कारणे आ जे जग्या छे केवी थई गई हती, अगली एटले के बदसूरत थई गई हती, कुसुंदर थई गई हती. पछी कहे छे आगळ के ही गॉट अ कपल ऑफ सपोर्ट, अ लॉट ऑफ सपोर्ट फ्रॉम हिज पेरेन्ट्स एंड टीचर्स. અરુણને તેના પેરેન્ટ્સ અને એના ટીચર્સ પાસેથી ઘણો બધો સપોર્ટ મળ્યો છે, ઘણો બધો સહકાર મળ્યો છે. અરુણ ફીલ્સ દેટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ પ્રોટેક્ટ બર્ડ્સ એન્ડ એનિમલ્સ. અરુણ વિચારે છે, અરુણને એવું લાગે છે કે આ પ્રાણીઓને અને પક્ષીઓને બચાવવું ખૂબ જ જરૂરી છે. હી ફીલ્સ દેટ વોટર બોડી શુડ બી કેપ્ટ ક્લીન. એ વિચારે છે કે જળાશય હંમેશા સ્વચ્છ રહેવું જોઈએ, સો ધેટ બર્ડ્સ એન્ડ એનિમલ્સ કેન લીવ પીસફુલી, કે જેના કારણે પ્રાણીઓ અને જે પક્ષીઓ છે એ આરામથી જીવી શકે. કહે છે અરુણ લેફ્ટ ગૂગલ જોબ એટ ગૂગલ ટુ ડિવોટ હિઝ ફૂલ અટેન્શન ટુ એન્વાયરમેન્ટ. કે અરુણે પોતાની સારામાં સારી ગૂગલ ઉપરની જોબ જે છે એ મૂકી દીધી. કેમ? ડિવોટ હિઝ ફૂલ અટેન્શન ટુ એન્વાયરમેન્ટ, પર્યાવરણને પોતાનું કહેવાય કે સર્વસ્વ પ્રદાન કરવા માટે, પોતાની બધી નિષ્ઠાઓ જે છે આપવા માટે એણે પોતાની ગૂગલની જોબ મૂકી દીધી. EFI ઓફર્સ ફેલોશિપ ટુ સ્ટુડન્ટ્સ. EFI જે છે એ વિદ્યાર્થીઓને શું આપે છે? ફેલોશિપ, એટલે કે ભાગીદારી આપે છે. હુ આર ઇન્ટરેસ્ટેડ ઇન ધ સેવિંગ ધ એન્વાયરમેન્ટ, કે જે પર્યાવરણને બચાવવામાં ઇન્ટરેસ્ટેડ હોય, જેને પર્યાવરણને બચાવવામાં રસ હોય તેવા બાળકોને જે છે એ શું આપે છે? તો કે એક ફેલોશિપ, એટલે કે ભાગીદારી આપે છે. આપણે વિદ્યાર્થી મિત્રો, આ શોર્ટ નોટની અંદર જેટલા ઉપરના સવાલ હતા, જેટલા મુદ્દાના સવાલ હતા, એ ખાલી બધા સવાલના જવાબ જ આપ્યા છે. એ બધા સવાલના જવાબ આપી દીધા એટલે શોર્ટ નોટ પૂરી થઈ ગઈ. છેલ્લે જે હતું, છેલ્લો મુદ્દો શું હતો? કે EFI વિદ્યાર્થીઓ માટે શું, અરુણ જે છે એ વિદ્યાર્થીઓ માટે શું કરે છે જો લખી નાખ્યું. એને જોબ શા માટે છોડી દીધી એ પણ લખી નાખ્યું. કે કઈ રીતે સાફ સફાઈ કરવી જોઈએ, પહેલી પ્રવૃત્તિ શું હતી, બધું લખી નાખ્યું. તો અરુણ વિશે વિદ્યાર્થી મિત્રો, શોર્ટ નોટની નીચે જે મુદ્દા આપ્યા હોય તે મુદ્દાના વિશે જે છે તમે સવાલના જવાબ આપી દો એટલે આપોઆપ શોર્ટ નોટ પૂર્ણ થઈ જાય. આગળ વધીએ. આગળ આપણને આપી છે શોર્ટ નોટ નંબર 2. શું કહે છે કે અરુણ્સ એનજીઓ, અરુણનો એનજીઓ EFI, એના મુદ્દા જોઈ લઈએ. પહેલો મુદ્દો છે કે ફાઉન્ડેડ એટ એજ ઓફ 17, 17 વર્ષની ઉંમરે સ્થાપના કરી હતી. પછી એક્ટિવિટીઝ, કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે તે લખવાનું છે. પછી રિમૂવ ટ્રેશ, કચરો સાફ કરે છે તે વિશે માહિતી લખવાની. ગાર્બેજ સાફ કરે, કચરો સાફ કરે છે. રિસ્ટોર વોટર બોડીઝ, જળાશયોને ફરીથી પુનઃનિર્માણ કરે છે. એન્કરેજ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓને એન્કરેજ કરે છે, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે. અને ઓફર્સ ફેલોશિપ, અને ભાગીદારી નોંધાવે છે. વિદ્યાર્થી મિત્રો, આમાંથી અડધા મુદ્દા, હું એમ કહું છું કે લગભગ 60% મુદ્દા તમને ઉપરની શોર્ટ નોટમાં જોવા મળ્યા હતા, જે અહીંયા તમને ફરીવાર રિપીટ થતા દેખાશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ બંને શોર્ટ નોટ લાગે છે સરખી, પણ કમ્પ્લીટલી સરખી નથી. બરોબર, બંનેની અંદર અમુક અમુક મુદ્દાઓ સરખા આવશે, પણ 100% સરખું નથી. તમારે ખાલી આ જે હેડિંગ હોય તે હેડિંગને સમજીને જે છે લખવા માંડવાનું એવું ન કરતા, આ જે મુદ્દા આપ્યા હોય તે મુદ્દાને ધ્યાનથી જોવા. લખ્યું છે, એટ અ યંગ એજ ઓફ 17, 17 વર્ષની યુવાન ઉંમરે અરુણ ફાઉન્ડેડ એન એનજીઓ. અરુણે જે છે એક નાની એવા એનજીઓની સ્થાપના કરી નાખી, કોલ્ડ એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, જેનું નામ હતું એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. પછી કહે છે, વિચ વર્ક્સ ફોર ધ કોઝિસ ઓફ એન્વાયરમેન્ટ. કે જે વિચ, એટલે શું થશે અહીંયા, કે જે પર્યાવરણને બચાવવા માટે, પર્યાવરણની સુરક્ષા માટે કાર્ય કરે છે. જોશું આગળ આપણે. કહે છે કે અરુણ એન્ડ ઇઝ અ ટીમ ઓફ વોલ્યુન્ટિયર્સ. અરુણ એન્ડ તેના સ્વયંસેવકોની ટીમ ક્લીન બીચીસ, દરિયા કિનારા સાફ કરે છે. એન્ડ અધર વોટર બોડીઝ, અને બીજા જળાશયો સાફ કરે છે. પ્લાન્ટ ટ્રીઝ, વૃક્ષો વાવે છે. એન્ડ ઓલ્સો મેક ઇન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, અને ઇન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એટલે કે પર્યાવરણમાં ભળી શકે તેવી, પર્યાવરણ માટે સારી હોય તેવી પેપર બેગ બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, બેઠો મુદ્દો જે છે એટલું આપણે જે વાંચ્યું એ બેઠે બેઠું જે છે ઉપરની શોર્ટ નોટમાં આપણને જોવા મળ્યું હતું. પછી શું કહે છે, ધ એનજીઓ ક્લીન્સ વોટર બોડીઝ એન્ડ યુઝ ધ ગાર્બેજ ફોર લેન્ડફિલ. કે એનજીઓ જે છે, આ જે સંસ્થા છે
એ વોટર બોડીઝને સાફ કરે છે અને એમાં કચરો જે છે ક્યાં નાખી દે છે, લેન્ડફિલ એટલે કે જમીનની અંદર દાટી દે છે, વિથ ઓર નો મિનિમલ એક્સપોઝર ટુ એન્વાયરમેન્ટ, કે જેનાથી પર્યાવરણને ઓછામાં ઓછું કે નહીવત જ નુકસાન થાય. પછી કહે છે ધ એનજીઓ એન્કરેજ સ્ટુડન્ટ્સ ટુ પાર્ટિસિપેટ ઇન ધીસ વર્ક, કે તે બાળકોને એન્કરેજ કરે છે, પ્રોત્સાહિત કરે છે કે જેના કારણે તે આ પર્યાવરણને બચાવવાના કામમાં ભાગીદાર બને. ઇટ ઓલ્સો ઓફર્સ ફેલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ, કે જેને આમાં ભાગીદારી લેવી હોય તેને ભાગીદારી પણ ઓફર કરવામાં આવે છે. ઇટ એન્કરેજીસ ધ યુથ એન્ડ ટ્રેન્સ ધેમ, તે યુથ એટલે કે યુવાનોને જે છે એન્કરેજ કરે છે, પ્રોત્સાહિત કરે છે અને તેમને તાલીમ પણ આપે છે. ટુ મેક ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઇટ્સ એક્ટિવિટી, અને શું કહે છે કે તે દરેક યુવાનોને જે એની ટીમમાં જે સભ્યો હોય દરેક સભ્યોને બધી પ્રવૃત્તિમાં સહભાગીદાર બનાવે છે, બધી પ્રવૃત્તિમાં ભાગ લેવડાવે છે. જોઈએ આગળ. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી શોર્ટ નોટ ચેપ્ટર નંબર 3ની, જેમાં આપણે 2 શોર્ટ નોટ વિશે અભ્યાસ કરીશું. મળીએ આપણે આવતા વિડીયોમાં, જેની અંદર આપણે આ ચેપ્ટરનું પાર્ટ 3, જેની અંદર હું તમને આ ચેપ્ટરના પેરેગ્રાફવાળા સવાલ જવાબ લખતા શીખવાડીશ. તો મળીશું આપણે આવતા વિડીયોમાં. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો.